भरत भाई प्रवीण भाई पटेल કપલ આવે છે અહીંયા ગમે તેમ છોકરીઓની સામે જાય ગમે તેમ વિટાયો કરો છો એ અમારે બહુ મોટી નહીં મેઇન વસ્તુ છે સર અહીંયા વોચમેન તટસ્થ રાખો મેઇન વસ્તુ છે સર સવારથી 8 થી 11 વાગ્યા સુધી ગાર્ડન ખુલ્લું છે પણ આખો દિવસ જ ચાલુ છે અહીંયા એનું કારણ શું છે સર ગેટ ખુલ્લો છે મેઇન વસ્તુ વોચમેનને પૈસા આપીને વોચમેન બિનના જ બેસી રહી છે સર વોચમેનને કોઈ બીજું કોઈ બોલવાવાળું કોઈ છે નથી સર અહીંયા ગેટ કેટલા છે ગેટ એ 2 છે સર આ એક અમારા મહોલ્લામાં સાડા મહોલ્લા માટે છે બીજો એક સર મેઇન બીજો મેઇન ગેટ છે ગાડી બરાબર છે અને આ ગેટ અહીંયાથી ચોરી ગયા છે સર બરાબર છે હવે ગેટ અમારે હવે કોઈ બી સાહેબ અહીંયા નાખવો છે બીજું કંઈ નથી સર ને બીજો સર 8 ના 11 વાગ્યા પછી ગેટ બંધ થઈ જવો જોઈએ તેની આટના ગેટ ચાલુ રહી છે બધું સર ચાલુ છે મેઇન વસ્તુ એક અમારું મંદિર છે અમારા ખત્રીનું ત્યાં મંદિર બધા છે ને ચર્ચ ગાંજાવાળા બધા જ બેસી રહી છે મંદિર પાસે બરાબર છે બધા દાદા સામે આપણે કહેવા ગયા તો સામે દાદાગીરી કરે છે આ તો પાલનપુર લેક ગાર્ડનની વાત થઈ આ સિવાય સુરત શહેરના અનેક એવા ગાર્ડન છે જેમાં જાળવણીનો અભાવ દેખાય છે અને આ અભાવના જ કારણે પર્યટકો પણ અહીં આવતા નથી અથવા આવવાનું ટાળે છે અને જે લોકો આવે છે તે ક્યાંક તો ક્યાંક અસામાજિક તત્વો હોય છે અથવા ગાર્ડનમાં જ પડ્યા પાથરિયા રહેતા લોકો હોય છે જે વોચમેનને નજીવી કિંમતો આપી પોતાની રીતે ગાર્ડનનો ઉપયોગ કરતા હોય છે જેની સામે હાલ આ પાલનપુર લેક ગાર્ડનની જેમ સ્થાનિક લોકોનો રોષ ઉઠ્યો છે જરૂર છે સુરત મહાનગરપાલિકાની ગાર્ડન સમિતિ એક્ટિવ થાય દરેક ગાર્ડનની મુલાકાત લે આસપાસના સ્થાનિકોની શું ફરિયાદો છે તેને જાણે અને તેનો નિકાલ કરે કારણ કે ગાર્ડનનો લોખંડનો ગેટ ચોરાઈ જાય અસામાજિક તત્વો અંદર પડ્યા પાથરિયા રહે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ મોટા ગુનાઓને પણ ક્યાંક ને ક્યાંક આમંત્રિત કરે છે તેથી સુરત મહાનગરપાલિકાએ તાકીદે આ મામલે જાગવાની જરૂર લાગે છે કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત